પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પોરબંદર તાલુકાના શિંગડા ગામના ભવ્ય મંદિરમાં મહંત શ્રી રામાનંદી સંપ્રદાયના જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય આચાર્ય પીઠના મહંત શ્રી રામ આચાર્યજીએ તેમના શિષ્ય સર્વેશ્વર આચાર્યજીને મહંત તરીકે સ્થાપિત કર્યા. પોરબંદર તાલુકાનું શિંગડા ગામ તેમનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે. અહીં હજારો વર્ષે પૂર્વે શૃંગી ઋષિ તપ કરતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહીં શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કરેલો, જેથી આ ગામનું નામ વિશ્રામ દ્વારકા છે. અહીં સુખી ઋષિએ સ્થાપિત કરેલી શિંગેશ્વર મહાદેવનું મંદિરનું હાલ મોજુદ છે. વર્ષો પહેલા આ જગ્યા ખૂબ જ ઉજ્જળ હતી ત્યારે દ્વારકાની બાજુમાં આવેલ ઓખામઢીથી એક સંત ચાલીની યાત્રા કરવા નીકળેલા અને મોઢવાડા ગામે રાત્રિવાસો કરેલ. ત્યારે જે કોઈ જગ્યાએ તેઓએ આસન લગાવેલ ત્યાં કોઈ રાતવાસો કરતું નહીં અને તેમનો ઇતિહાસ બહુ જ લાંબો છે. પરંતુ મોઢવાડા ગામના મહેર સમાજના અગ્રણીઓ આ સંત નંદ રામદાસ બાપુને શિંગડા ગામ વસાવવા વિનંતી કરેલ ત્યારે આ રામાનંદ સંપ્રદાય સંતે મોઢવાડાના ગ્રામજનોને જણાવેલ કે સાધુ પાસે સંપત્તિ આવે તો સાધુ ભજન ન કરી શકે, જેથી તેઓએ ઇનકાર કરેલ. પરંતુ મોઢવાડા ગામના ગ્રામજનો અને પોરબંદરના મહારાણા સાહેબે આ શિંગડા ગામ નંદ રામદાસ બાપુને અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ ગુરુ શિષ્ય પરંપરા મુજબ આખી સંપ્રદાયના મોહનદાસ બાપુએ હાલનું આ ભવ્ય મંદિર બંધાવેલ છે. જોકે તેમાં પણ ઇતિહાસ બહુ મોટો છે અને મોહનદાસ બાપુનું અકાળ મૃત્યુ થતાં તેમના શિષ્યનું પણ અકાળે મૃત્યુ થતાં મહારાણા સાહેબના ધર્મપત્ની લીમડીના હતા અને તેમના ગુરુ રઘુવર આચાર્યજીએ ગાદી સોંપવામાં આવેલ અને ત્યાંથી જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની મુખ્ય આચાર્ય પીઠ શિંગડા ગણાય છે. આ જગ્યાના મહંત પદે ખૂબ જ વિદ્વાન મહંતો હતા અને તેમાં પણ ત્રણ મહંત ફક્ત આખા દિવસમાં એક વખત દૂધ પીને જીવન પસાર કરેલ. હાલના મહંત શ્રી રામ આચાર્યજીએ થોડા દિવસ પહેલા તેમના શિષ્ય અને વિદ્વાન શ્રી સર્વેશ્વર આચાર્યજીને મહંત તરીકે અયોધ્યાના સંતો તેમજ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી બાપુના હસ્તે સર્વેશ્વર આચાર્યજીને ચાદર વિધિ કરીને મહંત તરીકેની જવાબદારી સોંપી છે. અત્યારે શિંગડા નીચે અમદાવાદમાં પારડી પાસે કોલ્સને अब स्वामी जी श्री सर्वेश्वराचार्य जी जो यहाँ के महंत नियुक्त किए गए हैं वो अहमदाबाद कोसलेंद्र मठ, सिंगड़ा मठ और पोरबंदर जानकी मठ, साथ ही साथ यहाँ के संपूर्ण जितनी जवाबदारी है, जितना खेत बाड़ी का देख रेख करना है, संपूर्ण करेंगे. हमारे रामानंदी संप्रदाय में कितना नौजुआ, कितने अच्छे उम्र के, इतने बड़े विद्वान महात्मा मिलना बड़ा मुश्किल है. और वो भी संत सेवा भी करते हैं, गौ सेवा, ब्राह्मण सेवा, विद्यार्थी सेवा, साथ ही साथ स्थान में कोई भी आया गया सबकी देख रेख करना, उनकी सेवा करना और बाकायदे उन्हें इज्जत देना, सभी प्रकार की सुविधाएं इनके द्वारा प्रदत्त की जाती हैं. और अहमदाबाद में जो आज स्वामी जी हैं जगदु रामाचार्य, श्री जगदु रामानंदाचार्य स्वामी रामाचार्य जी, उनके द्वारा इनको संपूर्ण चादर विधि के साथ साथ सभी जगहों का आधिपत्य हम लोगों के समक्ष दिया. पूरे अहमदाबाद मंडल के संत उसमें पधारे थे, सभी लोगों को इन्होंने चादर विधि व्यवस्था में हाजिर कराए, सबको विदाई दिए, भोज दिए और बड़े सकुशल सभी लोगों ने इनको बड़े अच्छे ढंग से मंत्री का पद स्वीकार कराया.